जय श्री कृष्ण फ्रेंड्स, आज आपणे मैंदा वगर, सूजी वगर अने अवन वगर बे टाइपना जोता ज खावानुं मन थई जाय एवा टेस्टी पिझा बनावीए। सो पहेला आपणे बनावशुं एकदम नवी रीतना सुपर टेस्टी पिझा। कोई पण जातनो लोट नथी वापरवानो, लोट वगर, मैंदा वगर, रवा के सूजी वगर, ईस्ट के सोडा वगर, कोई पण सोडा पण नथी वापरवाना। तमारे लोट पण बांधवानी जरूर नथी। एटलो यम्मी ने टेस्टी पिझा बनशे के गेरंटी छे के आ एक वार बनाव्या पछी वारे घड़ी बनावशो। सो फ्रेंड्स, तो बनावानुं शुरू करिए। आपणने जोईशे बे मीडियम साइजना काचा बटाका। बटाकाने बराबर धोई काढशुं अने एनी स्कीन ऊपरथी काढी काढवानी छे। अने स्कीन काढ्या पछी पाणीमां मूकी राखवाना, नहीं तो बटाका काळा पड़ी जाय छे। हवे आपणे बटाकाने ग्रेट करवाना छे। सो बेव बटाकाने ग्रेट करशुं। એટલે આપણે બાફેલા બટાકા નથી વાપરવાના, આપણે કાચા જ બટાકા વાપરવાના છે। આ બહુ જ ક્વિક અને ઈઝી રેસીપી છે। આ રીતે બેવ બટાકા છીણી કાઢશું। હવે અહીંયા ગ્રેટેડ પટેટો તૈયાર છે। હવે આ છીણમાંથી આપણે પાણી સ્ક્વીઝ કરીને કાઢી કાઢશું। સો બે હાથે બરાબર સ્ક્વીઝ કરીને પાણી કાઢી લઈએ। પાણી કાઢીને બધી છીણ આપણે એક બાઉલમાં ભેગી કરશું। આ પીઝા નાના મોટા બધાને ખાવાની મજા આવશે ફ્રેન્ડ્સ, એકદમ અલગ લાગે છે, બહારના પીઝા તમે ભૂલી જશો। હવે એડ કરશું કોર્નફ્લાર। 4 ટેબલસ્પૂન કોર્નફ્લાર લીધો છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે। લઈશું મરીનો પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે। બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરતા જો તમને એમ લાગે કે જરાક થોડું ઢીલું લાગી રહ્યું છે તો તમે 1 ટેબલસ્પૂન બીજો કોર્નફ્લાર અંદર એડ કરી શકો છો। આપણને પરફેક્ટ બાઇન્ડિંગ કન્સિસ્ટન્સી જોઈએ છે, કે તમે આમ મુઠિયાની જેમ લાડવો વાળી શકતા હો એવી કન્સિસ્ટન્સી આપણે લાવવાની છે। અને મિક્સ બરાબર કરજો ફ્રેન્ડ્સ, જેમ જેમ તમે મિક્સ કરશો એમ થોડું ઢીલું થતું જશે। અહીંયા બટાટાની છીણ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે તૈયાર છે। હવે આપણને જોઈશે પીઝા સોસ। તમારી પાસે રેડીમેડ પીઝા સોસ ન હોય તો તમે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ, એમાં 2 ટેબલસ્પૂન સ્વીટ એન્ડ ચીલી કેચઅપ અને થોડો ઓરેગાનો અને રેડ ક્રશ પેપર નાખો તો પરફેક્ટ પીઝા સોસ તૈયાર થઈ જશે। સો અહીંયા પીઝા સોસ તૈયાર છે। હવે આપણે લઈશું નોનસ્ટીક પેન। નોનસ્ટીક પેનને ગરમ કરશું અને એમાં લઈશું ઓઇલ। આને માટે તમને મીડિયમ સાઇઝની નોનસ્ટીક પેન જોઈશે। હવે તેલને બરાબર ઓવરઓલ આપણે સ્પ્રેડ કરી લેવાનું છે નીચે બેઝમાં। હવે આપણે જે બટાકાનું મિક્સ બનાવ્યું છે એ અંદર એડ કરશું અને ઇવનલી સ્પ્રેડ કરતા જવાનું। સો તમને એક પીઝામાં આ બધી છીણ જોઈશે ને આ રીતે ઇવનલી સ્પ્રેડ કરવાનું છે। આપણને નીચેનો બેઝ બહુ પતલો પણ નથી જોઈતો અને બહુ જાડો પણ નથી જોઈતો, સેમી થીક જોઈએ છે, એટલે બરાબર ચડી જાય ને આ રીતે ઇવનલી સ્પ્રેડ કરી લઈશું। અને સાઈડની એજીસ પણ આપણે બરાબર ઇવન કરવાની, એટલે પરફેક્ટ રાઉન્ડ શેપ આપણે આવી જાય। ફ્રેન્ડ્સ, આ ખાવાની બહુ જ મજા આવે છે। હવે તમે જોઈ શકો છો કે આ પરફેક્ટ આપણો થઈ ગયો છે, નથી બહુ જાડો ને નથી બહુ પતલો। સો અહીંયા બેવ બટાકાની છીણ આપણે વાપરી કાઢવાની છે ને એજીસ પર આ રીતે ચમચીથી આપણે બરાબર રાઉન્ડ શેપ આપી દેવાનો છે। હવે ઇવનલી ઉપર આવી રીતે ટેપ કરીને ઇવન સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે આને કવર કરીને 3-4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આપણે આને કૂક કરશું। જ્યાં સુધી નીચેનો ભાગ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આને આપણે કૂક કરવાનું છે। 3-4 મિનિટ થઈ જાય એટલે આપણે ઓપન કરીને જોઈશું અને જ્યારે પણ ઓપન કરો ત્યારે વરાળ બહાર કાઢી કાઢજો પેનની, કે પેનમાં વરાળનું પાણી ન જાય એ જોવાનું। હવે અહીંયા તમે જોઈ શકો છો એજીસ પરથી બ્રાઉન કલર દેખાય છે, અહીંયા નીચે બરાબર કૂક થઈ ગયો છે। એક સાઈડથી થોડું ઊંચું કરીને જોઈ લેવાનું કે નીચે ક્રિસ્પી થયું છે કે નહીં। ઉપરથી પણ સરસ ડ્રાય થઈ ગયું છે ને તમે જુઓ કે આ
ફાઇન રીતે ફરે છે, એટલે નીચે સરસ ફાઇન ક્રિસ્પી થઈ ગયો છે. અને જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી સાઈડ ચેન્જ કરવાની નહીં. અને ક્રિસ્પી ન થયો હોય તો 4 મિનિટ રહીને આપણે આ ખોલીને ખુલ્લું જ રાખીને એને થવા દેજો. હવે અહીંયા થઈ ગયો છે એટલે સાઈડ ચેન્જ કરશું. અને સાઈડ ચેન્જ કરતા પહેલા ઉપર પાછું તેલ કે ઘી લગાવી દેવાનું અને આપણે એને ફ્લિપ કરશું. તમે જુઓ કે કેટલો સરસ ક્રિસ્પી થયો છે. ગેરંટી છે ફ્રેન્ડ્સ કે તમે આ પાછો બનાવશો. હવે આપણે આના ઉપર લગાવશું પીઝા સોસ જે આપણે પ્રિપેર કર્યો છે. અને તમે કાં પ્રિપેર કરેલો લગાવો કાં રેડીમેડ લગાવો, તમારી પાસે જે અવેલેબલ હોય. અને જ્યારે પણ પીઝા સોસ લગાવો અને ટોપિંગ કરો એ વખતે ગેસની ફ્લેમ એકદમ હમણાં ધીમી રાખવાની છે. પીઝા સોસ ઇવનલી આ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે. હવે ઉપર લઈશું ચીઝ. ચીઝ તમને જોઈએ એટલી તમે લઈ શકો છો. ને ચીઝ પણ બરાબર સ્પ્રેડ કરી લઈશું. પછી આપણને જોઈશે વેજીસ. વેજીસ તમે તમારા ચોઇસની ગમે તે લઈ શકો છો જે તમને ભાવે. અહીંયા મેં વેજીસમાં લીધા છે ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, હેલોપીનો, સ્વીટકોર્ન અને ઓનિયન. એ બધું આપણે ઉપર પાછું ટોપિંગ બરાબર કરી લેવાનું. એક મેં કીધું એ પ્રમાણે ટોપિંગ તમારા ચોઇસના તમે ગમે તે કરી શકો છો. આમાં તમારી પાસે ઓલિવ્સ હોય તો ઓલિવ્સ પણ આમાં સરસ લાગે છે. અચાનક તમને પીઝા ખાવાનું મન થયું હોય તો ફ્રેન્ડ્સ આ જરી પણ ટાઈમ નથી લાગતો. અને છીણેલા બટાકાની જે આપણે આ ચિપ્સ કરી છે એ બહુ જલ્દી ચડી જાય છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે. તમારે લોટ પણ બાંધવાની આમાં જરૂર નથી પડતી. એકવાર ટોપિંગ થઈ જાય એટલે પાછા ટોપિંગ પર આપણે વેજીસના ઉપર પાછી ચીઝ થોડી ભભરાવી દઈશું. ને હવે આપણે સ્પ્રિન્કલ કરશું થોડો ઓરેગાનો. તમે ઓરેગાનો કે ઇટાલિયન સીઝનિંગ કંઈ પણ સ્પ્રિન્કલ કરી શકો છો. મસ્ત કલરફુલ ટોપિંગ તૈયાર છે. હવે આપણે આને પાછું કવર કરીને 3 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને કુક કરવાનું છે. સો ફોર 3 મિનિટ્સ. અને જોવાનું કે નીચેથી ક્રિસ્પી થઈ ગયું છે કે નહીં. હવે 3 મિનિટ થઈ જાય એટલે આપણે ખોલશું. ને બહુ જ સંભાળીને ખોલવાનું કે વરાળનું બધું પાણી હોય એ બહાર નીકળી જાય, અંદર ન પડે. ને તમે એક સાઈડથી થોડું ઊંચું કરીને આ રીતે જોઈ લેવાનું ફ્રેન્ડ્સ કે નીચેથી ક્રિસ્પી થયું છે કે નહીં. અને જો નીચેથી ક્રિસ્પી ન થયું હોય તો ખુલ્લું જ રાખીને આને કુક કરજો જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી ન થાય. અહીંયા ફાઇન રીતે ક્રિસ્પી થઈ ગયું છે. તમે જુઓ છો કે કેટલું સરસ હલી પણ રહ્યું છે. સો આપણો અહીંયા પીઝા તૈયાર છે, રેડી ટુ સર્વ. એમ થાય કે ક્યારે ખાઈએ એટલો મસ્ત આ પીઝા છે. અને જે નોર્મલ આપણો જે લોટનો પીઝા છે એના કરતા તો આ બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આનો તમે લુક જુઓ ફ્રેન્ડ્સ, સુપર યમ્મી. હવે ઉપર સ્પ્રિન્કલ કરશું રેડ ક્રસ્ટ પેપર. પીઝા રેડી ટુ સર્વ છે. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઇન્વાઇટિંગ લુક છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપનો છે. હવે આપણે આનું બેઝ જોઈશું. બેઉ સાઈડના બેઝ એકદમ મસ્ત આપણે ક્રિસ્પી કર્યા છે. તમે નીચે પણ જોઈ શકો છો કે કેટલો ફાઇન ક્રિસ્પી થયો છે. અને હવે સાઈડ પરથી તમે આનો બેઝ જુઓ. સો અહીંયા લોટ બાંધ્યા વગરનો સુપર ટેસ્ટી, ખાધા જ કરવાનું મન થાય એવો પીઝા તૈયાર છે. તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બનાવશું ઘઉંના લોટમાંથી પીઝા. ફક્ત ઘઉંના લોટમાંથી બનાવશું, બીજા કોઈ લોટ અંદર એડ કરવાના નથી. ને તમે આનો લુક જુઓ કેટલો હેલ્ધી આનો લુક છે. અને 5 મિનિટમાં એકદમ ફ્રેશ પીઝા તૈયાર થઈ જાય છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે ઘઉંનો લોટ. 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. હવે લઈશું મીઠું સ્વાદ પ્રમાણે. અને બહુ મીઠું નહીં નાખતા, થોડુંક જ નાખજો કેમ કે ટોપિંગમાં મીઠું આવે છે. હવે લઈશું બેકિંગ પાવડર,
5 ચમચી જ ખાલી લેવાનો છે, પણ 5 ચમચી બરાબર ભરીને લેજો, એનાથી ઓછો નહીં લેતા. હવે લઈશું ઓરેગાનો અથવા તો ઇટાલિયન સીઝનિંગ. તમારી પાસે જે બેમાંથી એક હોય એ તમે એડ કરજો, અને 2 ચપટી જ નાખવાના છે. હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે મિક્સ કરી કાઢશું. સો તમે જોયું કેટલું સિમ્પલ છે, ખાલી આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણને જોઈએ છે. હવે થોડું થોડું કરીને પાણી લેવાનું છે અને આપણે આનું સેમી થીક ખીરું બનાવવાનું છે, નહીં બહુ ઘટ્ટ નહીં બહુ પતલું. ને ફ્રેન્ડ્સ, હાથ ચોખ્ખા કરીને આપણે હાથેથી જ આનું ખીરું બનાવશું કે હાથથી આપણને બરાબર ગઠ્ઠા તોડતા ફાવે. એકદમ સ્મૂધ ખીરું આપણે કરવાનું છે, ને પાણી થોડું થોડું લઈશું. ને એકવાર બરાબર ગઠ્ઠા નીકળી જાય ને સરસ સ્મૂધ થઈ જાય, એટલે આપણે હવે એડ કરશું ફક્ત 1 ટીસ્પૂન તેલ. ને તમે આ જોઈ શકો છો કે ગઠ્ઠા બરાબર નીકળી ગયા છે. સો હવે ફક્ત 1 ટીસ્પૂન તેલ લેવાનું છે અને પાછું આપણે એને મિક્સ કરી કાઢશું, એકદમ સ્મૂધ ખીરું બનાવશું. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇઝી પીઝા છે અને ઘરનો એકદમ તમને ફ્રેશ ને તાજો પીઝા ખાવા મળશે, અને એ પણ ઝટપટથી બને એવો. હવે આપણને કન્સિસ્ટન્સી જોઈશે, આ પ્રમાણે તમે જોઈ શકો છો, નથી બહુ ઘટ્ટ અને નથી બહુ પતલું, સેમી થીક કન્સિસ્ટન્સી છે. સો અહીંયા આપણું પીઝાનું બેટર તૈયાર છે. હવે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ પીઝા સોસ. એને માટે લઈશું ટોમેટો કેચઅપ. તમારે બનાવવો હોય એટલો તમે આમાં બનાવી શકો છો, અને સ્વીટ એન્ડ સ્પાઇસી સોસ, એમાં થોડો લઈશું ઓરેગાનો અથવા તો ઇટાલિયન સીઝનિંગ, અને આપણે મિક્સ કરી કાઢશું. સો તમારી પાસે જો પીઝા સોસ ન હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ પીઝા સોસ વાપરશો, બહુ જ ટેસ્ટી લાગે છે. સો અહીંયા આપણો ઇન્સ્ટન્ટ પીઝા સોસ તૈયાર છે. હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન. નોનસ્ટિક પેનને પહેલા ગરમ કરવાની છે, ને ગરમ થઈ જાય એટલે એમાં આપણે લઈશું તેલ. તેલ બરાબર બધી સાઈડ ચોપડી લઈએ. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને આપણે ખીરું લઈશું, અને આપણે નહીં બહુ જાડું અથવા નહીં બહુ પતલો એવો પીઝાનો બેઝ બનાવવાનો છે. સો એ પ્રમાણે આપણે ખીરું લઈશું. સો એકવાર ખીરું લઈ લીધા પછી એને ઇવનલી બરાબર સ્પ્રેડ કરી કાઢશું. ઇવનલી સ્પ્રેડ થઈ જાય એટલે આપણે હવે આને કવર કરશું. કવર કરીને 2-3 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે કુક કરવાનું છે. લો ટુ મીડિયમ ફ્લેમ 2-3 મિનિટ. 3 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ખોલીને જોઈશું. ખોલ્યા પછી એકવાર નીચેથી થોડું જોઈ લેવાનું ઊંચું કરીને કે બરાબર ક્રિસ્પી નીચેનો પાર્ટ થયો છે કે નહીં, અને જો ન થયો હોય તો પાછું ઢાંકીને 1-2 મિનિટ થવા દેજો. અને ઉપરનું ટોપ પણ એકદમ ડ્રાય થવું જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા ઉપરનું ટોપ કેટલું ડ્રાય છે, અને ઉપરનું ટોપ ડ્રાય ન થયું હોય તો સાઈડ ચેન્જ કરતા નહીં, એને પાછું થોડીવાર કૂક કરજો. હવે ઉપરનું ટોપ ડ્રાય થાય એટલે તેલ લગાવીને આપણે આને ફ્લિપ કરશું. પણ યાદ રાખવાનું, ઉપરનું ટોપ ડ્રાય થવું જરૂરી છે. હવે તમે આ નીચેની સાઈડ જુઓ કે કેટલી સરસ કૂક થઈ ગઈ છે ને ક્રિસ્પી થઈ છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખજો, અને હવે આપણે લઈશું પીઝા સોસ. પીઝા સોસ બરાબર સ્પ્રેડ કરી લેવાનો, ને હવે આપણે લઈશું વેજીસ ટોપિંગ માટે. વેજીસ તમે તમારી ચોઇસના લઈ શકો છો, તમારી પાસે જે વેજીસ અવેલેબલ હોય એ તમે યુઝ કરી શકો છો. અહીંયા મેં લીધા છે કેપ્સિકમ, ઓનિયન, ટોમેટો, ઓલિવ્સ અને સ્વીટ કોર્ન. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી તમને બધી રેસીપી તરત મળશે, અને આ ફ્રી છે. એકદમ મસ્ત કલરફુલ પીઝા લાગે છે. હવે લઈશું ચીઝ.
તમે તમારી ચોઇસની કોઈ પણ ચીઝ લઈ શકો છો. અહીંયા મેં હોમમેડ ફ્રેશ ચીઝ લીધી છે. તમને જો એની રેસીપી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. હવે ચીઝ લગાવ્યા પછી એક વાર જસ્ટ ફોર ધ ડેકોરેશન આપણે થોડાક પાછા વેજી ઉપર મૂકશું. હું ટોપ પર લઉં છું મારા ફેવરિટ હેલોપીનો, એનાથી તો ખાવાની મજા આવી જાય છે. હવે સ્પ્રિંકલ કરશું પાછું ઇટાલિયન સીઝનિંગ. સો આપણું ટોપિંગ તૈયાર છે. હવે આને આપણે કવર કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે કુક કરશું, જેનાથી ચીઝ પણ મેલ્ટ થઈ જશે અને નીચેનું આપણું જે લેયર છે એ બરાબર ક્રિસ્પી થઈ જશે. 2 મિનિટ રહીને ખોલીને જોવાનું. ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે પાછું સેજ લિફ્ટ કરીને જોવાનું કે નીચેની સાઈડ ક્રિસ્પી થઈ છે કે નહીં, ને ન થઈ હોય તો કવર કર્યા વગર ખુલ્લું રાખીને થોડી મિનિટ કુક કરજો, અને નીચેની સાઈડ કડક થઈ જાય પછી જ બહાર કાઢજો. અહીંયા મારે બરાબર કુક થઈ ગયા છે, સો આપણે બહાર કાઢશું અને ઉપર સ્પ્રિંકલ કરશું પાછું ઓરેગાનો અને રેડ ક્રસ્ટ પેપર. પીઝા કટ કરતી વખતે ખબર પડી જાય કે કેટલા સરસ ક્રિસ્પી છે. ગેરંટી છે કે એક એક બાઈટ તમે આની એન્જોય કરશો. ને આપણે ફ્રોમ ધ સ્ક્રેચ બનાવ્યા છે, આપણે બેઝ પણ આનો ઘરે બનાવ્યો છે. બેઉ સાઈડ ફાઇન તમારી ક્રિસ્પી થશે અને અંદર એકદમ સરસ સોફ્ટ છે. ને તમે પાછળથી પણ જુઓ, એક એક બાઈટ તમે આની એન્જોય કરશો. આટલા સરસ પીઝા તમને રેસ્ટોરન્ટમાં પણ નહીં મળે. સો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.